નમસ્કાર વિદ્યાર્થીઓ, હું છું જયદીપ ભંડેરી. આજે આપણે ધોરણ 11 ચેપ્ટર નંબર 15 માં ટૉપિક નંબર 15.6.1 ભાગ 1 આપણે લાસ્ટ લેક્ચરમાં પૂરો કર્યો, ત્યાંથી આગળ નિષ્પંદ બિંદુ અને પ્રસ્પંદ બિંદુઓ વિશે ચર્ચા કરીશું. ભાગ 2, અહીંયા જે મુદ્દાઓની આપણે ચર્ચા કરવાના છીએ એમાંના મુદ્દાઓ ટેક્સ્ટબુકમાં નથી. અહીંયા આપણે મુદ્દાઓ જેડબલી અને નીટ માટે વારંવાર ઉપયોગમાં લેવાના થતા હોય છે, તો એવા બાબતો, એવા મુદ્દાઓને આપણે અહીંયા ધ્યાનથી જોવાના છે. એટલે વિડીયો પૂરો થયા બાદ આ મુદ્દાઓને આપણી બુકમાં યોગ્ય જગ્યાએ લખવાનું પણ ભૂલીશું નહીં. તો અહીંયા આપણે દોરીમાં ઉદ્ભવતા સ્થિત તરંગોથી શરૂઆત કરીએ. દોરીમાં જે સ્થિત તરંગો ઉદ્ભવે એ તરંગનો પ્રકાર થશે લંબગત તરંગો. એટલે અહીંયા આપણે થોડા સ્પષ્ટતાપૂર્વક આગળ વધીએ છીએ કે અહીંયા જે સ્થિત તરંગો છે એ લંબગત તરંગો છે. દેખાવમાં કશો ફરક પડવાનો નથી, કારણ કે દેખાવમાં તો આપણે કંપ વિસ્તારને દર્શાવવાનો હોય છે, કણોને દર્શાવતા નથી. તો અહીંયા જે તરંગ દર્શાવ્યું એમાં મેં એક સંપૂર્ણ તરંગ દર્શાવેલું છે. આ શૃંગ થશે અને ગર્ત, એટલે કે એક સંપૂર્ણ તરંગ, સ્થિત તરંગ દર્શાવેલું છે. તો અહીંયા આપણે સ્થિત તરંગના બે ભાગો, જ્યાં મેં બ્લેક કલરથી એરો કર્યા એ બંને ભાગો આપણે ધ્યાનમાં લેશું. એ ભાગો પાસે કંપ વિસ્તાર અથવા સ્થાનાંતર ને અવલોકન કરીશું. કેટલું મૂલ્ય થાય છે? તો આ બિંદુ પાસે તરત જ તમે કહેશો 0. બીજા બિંદુ પાસે, તો કે આપણે જે તરંગ દર્શાવ્યોમાં સૌથી વધારે સ્થાનાંતર છે એ આ બિંદુ પાસે થાય છે, એટલે આપણે લખીશું મહત્તમ. એક બિંદુ પાસે 0 સ્થાનાંતર, બીજા બિંદુ પાસે મહત્તમ સ્થાનાંતર. તો એમને નામ આપીએ, જ્યાં 0 સ્થાનાંતર છે એમને કહીએ નિષ્પંદ બિંદુ, ઇંગ્લિશમાં કહેવાય નોટ્સ. જ્યાં મહત્તમ કંપ વિસ્તાર છે એમને કહેશું પ્રસ્પંદ બિંદુ, ઇંગ્લિશમાં કહેવાય એન્ટી નોટ્સ. 0 કંપ વિસ્તાર, 0 સ્થાનાંતરે નિષ્પંદ બિંદુ, મહત્તમ સ્થાનાંતરે પ્રસ્પંદ બિંદુ. એમને દર્શાવવા માટે આપણે સંકેતાક્ષરો તરીકે નિષ્પંદ બિંદુને ઇંગ્લિશમાં કહેવાય નોડનો પ્રથમ લેટર એન આકૃતિમાં દર્શાવીએ. ક્યાં ક્યાં આવશે? તો કે સૌ પ્રથમ નિષ્પંદ બિંદુ અહીંયા આવે છે, લખીએ એન. ત્યાર પછીનું નિષ્પંદ બિંદુ અહીંયા આવે છે, જેને આપણે અહીંયા એરો વડે દર્શાવ્યું હતું એન. સૌથી છેલ્લું નિષ્પંદ બિંદુ અહીંયા આવે છે, એ છે એન. એટલે આપણા ઉદાહરણમાં એક તરંગ લીધું તો એક તરંગમાં 3 નિષ્પંદ બિંદુ આવ્યા, ચાલુ થયું, પૂરું થયું અને અધ વચ્ચે. પ્રસ્પંદ બિંદુને ઇંગ્લિશમાં કહેવાય એન્ટી નોડ, પરથી એનો સંકેતાક્ષર એ. આપણી આકૃતિમાં એક પ્રસ્પંદ બિંદુ અહીંયા આવશે, બીજું પ્રસ્પંદ બિંદુ અહીંયા આવે છે. તો આવા બે પ્રસ્પંદ બિંદુ મળે, એક તરંગમાં બે પ્રસ્પંદ બિંદુ થયા. આ બિંદુઓ રચાય છે એ કયા પ્રકારની સીમા, કયા પ્રકારનો આધાર? ધારો કે આપણે દોરી ક્યાંય રાખી છે તો એ છેડાઓ કેવા છે? તો કે આધાર અથવા સીમા એની દ્રઢ સીમા દર્શાવે છે. જો આપણે 15.5 ટોપિકમાં જઈએ તો આપણે પરાવર્તન થવાના બે કિસ્સા લીધા હતા. એમાં એક કિસ્સો હતો દ્રઢ આધાર પરથી થતું પરાવર્તન, એમાંનો આ દ્રઢ આધારથી પરાવર્તનની સ્થિતિ છે. દ્રઢ આધાર એટલે શું? તો કે એ બિંદુ પાસે આપણે દોરી બાંધી દીધી છે, જડિત કરી દીધી છે, દોરી બંધ કરી દીધી છે, અર્થાંત ગાંઠ મારી દઈએ અને પછી દોરી ગમે તેટલી હલાવીએ તો ગાંઠ મારેલી છે એટલો ભાગ ત્યાં ને ત્યાં રહેશે, એ ક્યાંય ગતિ કરશે નહીં. એટલે એનો કંપ વિસ્તાર અથવા સ્થાનાંતર 0 જ રહેવાનું. બીજો વિભાગ જે સ્થાનાંતર કરે છે એ ખુલ્લો છેડો છે, મુક્ત છે, એ કોઈ પણ જગ્યાએ કોઈ પણ દિશામાં જઈ શકે છે. એટલે એને આપણે દ્રઢ બિંદુ અથવા દ્રઢ સીમા ન કહેતા મુક્ત અથવા ખુલ્લો છેડો કહેશું. તો બે બિંદુઓ, નિષ્પંદ બિંદુ એવું બિંદુ કે જ્યાં સ્થાનાંતર 0 છે નથી એને કેપિટલ એન વડે દર્શાવાય, જે દ્રઢ છેડો દર્શાવે છે. પ્રસ્પંદ બિંદુ જ્યાં મહત્તમ સ્થાનાંતર થાય છે એને કેપિટલ એ વડે દર્શાવીશું અને મુક્ત છેડો દર્શાવે છે. આ થયા લંબગત તરંગોની વાત.
नेक्स्ट बीजो प्रकार छे संगत तरंगो। संगत तरंगो ध्वनि तरंगो ए संगत तरंगो छे जे हवामां प्रसरे छे, एटले अहींया आपणे हवामां उद्भवता स्थित तरंगो एवो बीजो प्रकार अलग पाड़ीए छीए। तरंग तो अहींया लंबगतमां जोया ए ज प्रकारना छे, कारण के अहींया तो आपणे मात्र ग्राफ उपर एना मूल्यो दर्शाव्या छे, पण एना गुणधर्मोमां आपणे वधाराना गुणधर्म जोवा छे। पेलो गुणधर्म कंप विस्तार एटले के स्थानांतर एनो ज रहेशे। नेक्स्ट मुद्दामां उपयोगी छे एटले स्थानांतरनुं वधारे अर्थघटन मैं लख्युं, स्थान वच्चेनुं अंतर एटले के स्थाननो फेरफार। मूल्य केटलुं तो के आ बिंदु पासे मूल्य शून्य, आ बिंदु पासे महत्तम, एने अनुरूप बिंदुना नाम निष्पंद बिंदु एटले के नॉड, महत्तम होय त्यां प्रस्पंद बिंदु एटले के एंटी नॉड। અહીંયા વધારાનો મુદ્દો આપણે લેવાનો છે દબાણ। જો વિદ્યાર્થીઓ તમને યાદ હોય તો સંગત તરંગની ઝડપમાં આપણે એવું કીધું હતું કે દબાણ પર અસર કરે છે, એટલે અહીંયા પણ દબાણ આવ્યું। દબાણનો ફેરફાર કેવો થાય છે એના ઉપર આપણે કોન્સન્ટ્રેશન કરીશું। ખાસ શબ્દ વાપરો, વાંચો, દબાણ નથી, દબાણનો ફેરફાર, કારણ કે હવા જ્યાં છે ત્યાં એક વાતાવરણ દબાણ જેટલું દબાણ હોવાનું જ છે। એ સામાન્ય દબાણ થઈ ગયું, તરંગ હોય કે ન હોય એટલું તો હોવાનું છે। ફેરફાર કેટલો થાય, આ સ્થિતિમાં આ બિંદુ સ્થાનાંતર કરી શકતું નથી, તમારા હાથમાં કંઈક વસ્તુ છે એને જવું છે ને જઈ શકતું નથી, કારણ તમે એને પકડી રાખેલી છે, આપણે બળ લગાડી રાખેલું છે, દબાણ લખાડી દાબી રાખેલી છે એટલે નથી જતું। એટલે દબાણ મહત્તમ થશે, દબાણ મહત્તમ થશે એટલે દબાણનો ફેરફાર પણ મહત્તમ, કારણ કે સામાન્ય એક વાતાવરણ દબાણ તો છે જ અને તમે પકડી રાખવા વધારાનું દબાણ લગાડેલું છે એટલે મહત્તમ ફેરફાર થયો। અહીંયા તો કે એ તો ઈચ્છા પડે એટલા સ્થાનાંતરથી ગતિ કરે છે, તમે ક્યાંય પકડી રાખેલું નથી, બળ લગાડેલું નથી, દબાણ લગાડેલું નથી, તો કેટલું હશે, તો કે વાતાવરણ દબાણ જેટલું જ, તો ફેરફાર કેટલો ગણાય, તો કે ફેરફાર ગણાશે શૂન્ય। જ્યાં મહત્તમ શબ્દ આવે ને એ પ્રસ્પંદ બની જાય, અહીંયા દબાણનો ફેરફાર મહત્તમ થયો તો દબાણ માટે આ પ્રસ્પંદ બિંદુ ગણાશે, જ્યારે અહીંયા દબાણનો ફેરફાર શૂન્ય છે એટલે નિષ્પંદ બિંદુ ગણાશે। વિદ્યાર્થીઓ ખાસ જો, કંપ વિસ્તાર અથવા સ્થાનાંતરમાં જ્યાં નિષ્પંદ બિંદુ છે ત્યાં દબાણનું પ્રસ્પંદ બિંદુ છે, જ્યાં કંપ વિસ્તારનું પ્રસ્પંદ બિંદુ છે ત્યાં દબાણનું નિષ્પંદ બિંદુ છે। જ્યારે પ્રશ્નમાં ખાસ કરીને જેડબલી નીટમાં આવે ત્યારે બિંદુનો ઉલ્લેખ, જો કંપ વિસ્તાર હોય તો એવું લખેલું હોય, ખાલી નિષ્પંદ બિંદુ લખ્યું હોય, અથવા તો સ્થાનાંતર નિષ્પંદ બિંદુ લખ્યું હોય, ઇંગ્લિશમાં ડિસ્પ્લેસમેન્ટ નોડ લખેલો હોય, અહીંયા પ્રસ્પંદ બિંદુ હોય અથવા કંપ વિસ્તાર પ્રસ્પંદ બિંદુ હોય, સ્થાનાંતર પ્રસ્પંદ બિંદુ હોય, ઇંગ્લિશમાં ડિસ્પ્લેસમેન્ટ એન્ટી નોડ લખેલો હોય, પણ જ્યારે દબાણના ફેરફાર સાથે સંલગ્ન બિંદુ કહેવા હોય ત્યારે દબાણ શબ્દ વાપરશે જ। જો ન વાપરેલો હોય તો ઈ કંપ વિસ્તાર અથવા સ્થાનાંતર ગણાશે। ધારો કે દબાણ માટે આ લખવું છે તો શું લખશે, દબાણ પ્રસ્પંદ બિંદુ, ઇંગ્લિશમાં પ્રેશર એન્ટીનોડ, નિષ્પંદ બિંદુ દબાણ માટે દર્શાવવું છે તો ગુજરાતીમાં દબાણ નિષ્પંદ બિંદુ, ઇંગ્લિશમાં પ્રેશર નોડ। એટલે અહીંયા આપણે દબાણનો ફેરફાર એડ કરીએ છીએ જેના ગુણધર્મ કંપ વિસ્તાર કરતાં ઊંધા થાય છે। છેલ્લો મુદ્દો આધાર અથવા સીમા, તો એ તો એજ ઇટ ઇઝ જે છેલ્લે હતું એ જ રહેશે। અહીંયા આ દ્રઢ આધાર બતાવે છે, આ બિંદુ છે એ મુક્ત આધાર બતાવે છે। ત્રીજો અને છેલ્લો પોઈન્ટ, અંતરો કેટલી કેટલી પ્રકારે આપણે ધ્યાનમાં લેવાના આવશે અથવા કઈ કઈ પ્રકારે પ્રશ્નોમાં આપેલા હશે, તો ફરી પાછા આપણે એક સ્થિત તરંગને ધ્યાનમાં લઈએ। અહીંયા આપણે એક સંપૂર્ણ સ્થિત તરંગ દર્શાવ્યું છે, અર્થાત એક તરંગ હોય એટલે એનું ટોટલ લંબાઈ તરંગ લંબાઈ લેમડા જેટલી થશે। હવે તરંગનો અડધો ભાગ ધ્યાનમાં લઈએ, અડધો ભાગ લઈએ તો લેમડા બાય ટુ, બીજા અડધા ભાગની પણ લેમડા બાય ટુ, હજુ એનો અડધો લઈએ એટલે લેમડા બાય ટુનો અડધો એટલે લેમડા બાય ચાર, એ જ રીતે બીજો અડધો ભાગ એટલે લેમડા બાય ફોર, વળી પાછો નેક્સ્ટના અડધાનો અડધો એટલે કે લેમડા બાય ફોર, લેમડા બાય ફોર,
चार भाग करिए तो दरेक भाग लेमड़ा बाई फोर नो, बे भाग करिए तो दरेक भाग लेमड़ा बाई टू नो, एक भाग करिए तो दरेक लेमड़ा नो। त्रण प्रकारे आपने रकम में अथवा प्रश्न में अंतरो आपेला होय। पेलो उल्लेख एवो हशे बे क्रमिक निष्पन्द बिंदु वच्चे नो अंतर। अहींया पेलू निष्पन्द बिंदु एन, पछीनू निष्पन्द बिंदु एन अहींया छे, एटले के आटलू अंतर थशे। जुओ जी केटलू थाय छे, तो के ऊपर आपणे जे लख्यू छे ए मुजब लेमडा बाय टू जेटलू थशे। बीजो प्रकार आवो होय छे निष्पन्दनी जेम ज बे क्रमिक प्रस्पन्द बिंदु वच्चेनो अंतर। एक प्रस्पन्द बिंदु अहींया छे, एना पछीनू क्रमिक प्रस्पन्द बिंदु अहींया छे, तो एमना वच्चेनू अंतर ध्यानथी जुओ जी, અહીંથી આપણને વધારે સ્પષ્ટ થશે। એક વખત લેમડા બાય ફોર, બીજી વખત લેમડા બાય ફોર, બે વખત લેમડા બાય ફોર એટલે કેટલું થશે? લેમડા બાય ટુ। અર્થાંત નિષ્પંદ અને પ્રસ્પંદ માટે આ અંતરો સરખા થયા। ત્રીજી વેરાયટી એવી પણ હોય છે કે ક્રમિક પ્રસ્પંદ અને નિષ્પંદ, એક પ્રસ્પંદ અને એના પછીનું એક નિષ્પંદ, એમની વચ્ચેનું અંતર। તો આ એક પ્રસ્પંદ બિંદુ છે, એમના પછીનું આ નિષ્પંદ બિંદુ છે, એમના વચ્ચેનું અંતર કેટલું થયું? લેમડા બાય ફોર। તો ત્રણ વેરાયટી, બે ક્રમિક નિષ્પંદ બિંદુ કહે તો લેમડા બાય ટુ, બે ક્રમિક પ્રસ્પંદ બિંદુ કહે તો લેમડા બાય ટુ, અર્થાંત બંને માટે સરખા છે, પણ એક પ્રસ્પંદ અને એક નિષ્પંદ કહે તો લેમડા બાય ફોર થશે। થેન્ક યુ। સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, બીજા વિદ્યાર્થીઓને પણ શેર કરજો। આવજો।